વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. ગયું આખું અઠવાડિયું, સોમવારથી શનિવાર સુધી, રવિવાર સુધી બેંગ્લોરમાં મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયાનું જનરલ કોન્ફરન્સ મળી અને એમાં ભાગ લેવાની તક મળી, એવા સમયે પણ પ્રભુનું વચન આપી શક્યા, પ્રભુનો આભાર માનીએ છીએ. આજનો દિવસ એટલે 24 જુલાઈ 2023, અને સોમવારનો દિવસ. આ નવા દિવસની ભેટને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનો પ્રશ્ન એ યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને 3 કલમમાં યહોવા યર્મિયાને પ્રશ્ન કરે છે. કેવો પ્રશ્ન? યર્મિયા, તું શું જુએ છે? હું તને કંઈક બતાવવા માગું છું, તું શું જુએ છે? હવે આ પ્રશ્નને જો સમજવો હોય તો એ વખતનો ઇતિહાસ જોવો પડે. યર્મિયાના સમયમાં એ જે વર્ષમાં પ્રબોધ કરતો હતો એ વર્ષનો ઇતિહાસ જોવો પડે, ને એમાં જે બનાવ બન્યો એ એમ કહે છે કે પ્રભુ યહોવા, હું તો 2 ટોપલી જોઉં છું. હવે 2 ટોપલીનો મિનિંગ શું? 2 ટોપલી, પહેલી બાબત કે 597 BC બિફોર ક્રાઇસ્ટ નબુખાદનેઝર રાજા જે યહૂદીઓને પકડીને લઈ ગયો અને જે પહેલું ગ્રુપ લઈ ગયો ને એમાં દાનિયલ હતો, શાદ્રાક, મેશાક ને અબેદનગો એવા યહૂદી જુવાનો હતા. ત્યારે યર્મિયા કહે છે કે પ્રભુ હું સારા ફળની ટોપલી જોઉં છું, જે ફળ આપી શકે એવા લોકોની ટોપલી, એમ કહેવાય કે એવા લોકોનું ગ્રુપ જોઉં છું જેઓએ કદી મૂર્તિ પૂજા કરી નથી અને જે દેશમાં તેમને લઈ જવામાં આવશે એમાં પણ તેઓ મૂર્તિ પૂજા કરશે નહીં, દબાણ કરવામાં આવશે પણ તેઓ જીવતા ઈશ્વરને કદી મૂકી દેશે નહીં, જીવતા ઈશ્વરને વફાદાર રહેનાર એવા લોકોનું ગ્રુપ હું જોઉં છું, અંજીરી રૂપી ફળ આપનાર, અંજીરીની ટોપલી જોઉં છું, અંજીરીનું ફળ આપનાર ટોપલી જોઉં છું. એટલે યહોવાના નામમાં આ ગ્રુપને, આ લોકો જે 597ની સાલમાં નબુખાદનેઝર રાજા પકડીને લઈ ગયો એ ફળ આપનારા છે, એવી ટોપલી એક જોઉં છું. અને બીજી ટોપલી, જેઓ હજુ યરુશાલેમમાં છે, યહૂદીઓ છે જે યરુશાલેમમાં છે, જેમને હજુ પકડીને લઈ નથી ગયા, તો 597ની સાલમાં પછી, ત્યાર પછી આગળ કહે છે કે તેઓ સારી અંજીરી નહોતા જે રોકાયા છે હજુ યરુશાલેમમાં. અને યર્મિયાનો તે સંદેશાનો એ લોકો હજુ વિરોધ કરતા હતા. એક ગ્રુપને તો લઈ ગયા છે, સારું ફળ, સારી ટોપલી, અંજીરની ટોપલી લઈ ગયા છે જ્યાં ફળ આપશે એ લોકો, અને કહે છે અહીંયા જેઓ બાકી રહ્યા છે એમાંના કેટલાક તો કહે છે મારા સંદેશાનો વિરોધ કરશે, મારો વિરોધ કરશે. અને ઘણું બધું વેઠવું પડ્યું યર્મિયાને એમના લીધે. યર્મિયા કહે છે કે 23 વર્ષ સુધી મેં તેઓને માટે પ્રાર્થના કરી પણ તેઓએ માન્યું નહીં, સમજ્યા નહીં. આ એક સંદેશાનો પ્રશ્ન હતો, યર્મિયા તું શું જોવે છે? તો કે હું 2 ટોપલી જોઉં છું, 1 ટોપલીમાં સારા ફળ છે અને બીજી ટોપલી એવી કે જે ફળ આપી શકતા નથી, જે ફળ આપે એવા છે ને વિદેશમાં લઈ ગયા છે, નબુખાદનેઝર લઈ ગયો છે. હવે આ જ બાબતને જો આજના સમયમાં જોવી હોય, આજના દિવસોમાં જોવું હોય, તો 2 પ્રકારના ગ્રુપો છે. એક અંજીરીના સારા ફળવાળી ટોપલી, એટલે એવા કેટલાક લોકો છે જે ઈશ્વરમાં માને છે, ઈશ્વરનું કહ્યું માને છે, ઈશ્વરમાં સહન કરે છે અને ઈશ્વરમાં ફળ ઉપજાવે છે. ફળ ઉપજાવનાર, સારા મીઠા ફળ ઉપજાવનાર ટોપલી એવા લોકો. અને બીજી જે નઠારા ફળ આપનાર ટોપલી જોઉં છું, તો બીજા એ પણ છે કે જેઓને પ્રબોધ કરવામાં આવે, જેઓને સંદેશ આપવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે પણ સ્વીકારતા નથી.
ઈસુની પાસે આવતા નથી અને સંદેશાનો વિરોધ કરે, લોકોનો વિરોધ કરે, ઈસુનો વિરોધ કરે, અને એવા ઘણા બધા છે. આજે આપણે જોઈએ છીએ, સમાચારો વાંચીએ જ છીએ. ત્યારે આ પ્રશ્ન દ્વારા પ્રભુ આજે તમને ને મને પણ એ સંદર્શન આપવા માગે છે કે તું શું જોઈએ છે? ફક્ત વિડીયો જ જોઈએ છે એવું નહીં, પણ પ્રભુમાં ફળ આપનાર લોક તરીકે આપણે બહાર આવીએ. અને આ પ્રશ્નનો આશીર્વાદ પ્રભુ આપણ સર્વને આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. તમારો આશીર્વાદ આપો. આજનો પ્રશ્ન સમજવામાં અને સમજાવવામાં પવિત્ર આત્માનું સામર્થ્ય દોરવણી સહાય પૂરા પાડો. ઈસુ પ્રભુના નામમાં આમેન.